गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री जीजी देसाई हाईस्कूल भद्रेसर, धोरण छ, चैप्टर वन छे, यूनिट वन, वेर वर यू। तो एनु पहलू जे एक पोएम छे ए आपणे शीखी आजे। देर वर फाइव इन द बेड, त्यां एटले के पथारीमां पांच जण हता। एंड द लिटल वन सेड, અને એક જે નાનું બાળક હતું એને કહ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગોળ ફળો ગોળ ફળો ગોળ ફળો। સો ધે ઓલ રોલ ઓવર, એટલે જે બધા હતા એ લોકો ગોળ ફળ્યા। એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંથી એક જણ પછી નીચે પડી ગયો। તો તમને દેખાય છે વિડીયોમાં કે ભાઈ એક જ પથારીમાં એક સાથે પાંચ જણ ઉગેલા છે, તો હવે બધા એકસાથે ફરશે ગોળ, તો એક જણ તો નીચે પડવાનું જ છે। હા, પછી આગળ જુઓ, આગળના પેરેગ્રાફમાં શું છે। ધેર વર ફોર ઇન ધ બેડ, હવે પાંચ જણમાંથી એક જણ નીચે પડશે તો કેટલા જણ વધશે, ચાર જણ વધશે। તો હવે પથારીમાં ચાર જણ છે। એન્ડ ધ લિટલ વન સેડ, અને નાના બાળકે કહ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, સો ધે ઓલ રોલ ઓવર, એટલે પછી બધા ગોળ ફર્યા। અને એન્ડ વન ફેલ ડાઉન, અને જે ચાર જણ હતા એમાંથી પણ એક જણ નીચે પડી ગયો। તો આ પેરેગ્રાફમાં શું થયું કે ભાઈ પથારીમાં ચાર જણ હતા, અને એમાંથી પણ જ્યારે પેલા નાના બાળકે કંઈક રોલ ઓવર, તો બધા જ લોકો ગોળ ફળ્યા, તો ચારમાંથી એક જણ પડી ગયો નીચે, ચારમાંથી એક જણ નીચે પડ્યો, એટલે હવે કેટલા વધશે, ત્રણ જણ। તો જુઓ આગળના પેરેગ્રાફમાં શું કહે છે। ધેર વર થ્રી ઇન ધ બેડ, હવે પથારીમાં કેટલા જણ હતા, ત્રણ જણ હતા। એન્ડ ધ લિટલ વન સેડ, અને નાના બાળકે પાછું કહ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, સો ધે ઓલ રોલ ઓવર, એન્ડ વન ફેલ ડાઉન, અને પછી એ બધા ગોળ ફળ્યા, તો એમાંથી પણ એક જણ નીચે પડી ગયો। હવે ત્રણમાંથી એક જણ નીચે પડ્યો, તો કેટલા વધશે, બે જણ। તો આગળ જુઓ શું કહે છે પેરેગ્રાફમાં। ધેર વર ટુ ઇન ધ બેડ, પથારીમાં હવે બે જણ હતા। એન્ડ ધ લિટલ વન સેડ, અને નાનાએ પાછું કહ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, સો ધે ઓલ રોલ ઓવર, એટલે પાછા બધા ગોળ ફળ્યા। એન્ડ વન ફેલ ડાઉન, અને એક જણ પાછું નીચે પડી ગયું ત્રણમાંથી, સોરી એ બેમાંથી। હવે કોણ વધ્યું, તો બે જણમાંથી એક જણ નીચે પડી ગયું, તો કોણ વધ્યું, એક જ જણ વધ્યું। તો ધેર વોઝ વન ઇન ધ બેડ, હવે પથારીમાં એક જ જણ વધ્યું। એન્ડ ધ લિટલ વન સેડ, અને નાનાએ શું કહ્યું, ગુડ નાઇટ, શું કહ્યું, શુભરાત્રી, એટલે અંગ્રેજીમાં કહીશું ગુડ નાઇટ। જુઓ તમે ચિત્રમાં દેખાતું હશે, આ જે નાનો છે ને બાળક એકલો જ વધ્યો, અને આ ચારેય જણા નીચે પડી ગયા। એટલે ટૂંકમાં આ કવિતા જે છે, એક નાનું બાળક મજાક કરે છે, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, અને બધા ગોળ ફરે છે, અને એક પછી એક બધા નીચે પડી જાય છે, અને પછી પેલું જે નાનું બાળક હોય છે એ આરામથી શાંતિથી એ પથારીમાં ઊંઘે છે। અને જે આનું ટાઇટલ છે, વેર વર યુ, એનો મતલબ કે તું ક્યાં હતો, અથવા તો બધાને પૂછે તો કહેશે તમે ક્યાં હતા, બરાબર। તો અહીંયા આ એટલા માટે પૂછે છે કે બધા નીચે પડેલા છે અને એ એકલો જ ઉપર ઊંઘેલો છે, ઠીક છે। હવે પેજ નંબર બે ઉપર તમે જુઓ, તો તમને શું કીધું છે કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો। હવે આ રાઇમિંગ વર્ડ એટલે શું, તો જેનો ઉચ્ચાર જેનું પ્રોનાઉન્સીએશન એક જેવું થતું હોય, જેમ કે તમને એક ઉદાહરણ આપ્યું છે, રેડ બેડ, ઓકે, તો આ બંને બોલવામાં કેવા છે, એક જેવા છે। હવે બાકીની ખાલી જગ્યા આપણે પૂરી કરીએ, રાઇટ રાઇટ રાઇટના જેવો કવિતામાં શબ્દ કયો આવ્યો, તો જુઓ તમે રાઇટ જેવો કવિતામાં શબ્દ છે નાઇટ, કયો શબ્દ છે, નાઇટ, ઓકે। ધેન ટોલ, તો ટોલ જેવો શબ્દ કયો છે કવિતામાં, તો એ શબ્દ છે ઓલ, કયો શબ્દ છે, ઓલ, દેખાય છે તમને, આસાનીથી દેખાતું હશે, જુઓ જરા આગળ। પછી છે ટ્રી, તો કયો શબ્દ આવશે રાઇમિંગ વર્ડ એના જેવો, ટ્રી, તો થ્રી, અલાઈવ તો ફાઈવ, સેન્ડ તો એન્ડ, ફૂડ
तो एना माटे जो लिए फूड जो कोई शब्द से चलो जुओ हाँ फूड नो छे राइमिंग वर्ड कयो गुड ओके हवे आगर जुओ बेल बेल नो राइमिंग वर्ड से फेल ब्राउन जुओ पाछड़ कयो शब्द छे के एना जेवो डाउन एंड वन फेल डाउन डाउन अने क्राउन जो एक जेवा शब्दों से राइमिंग में ओके आगर शब्द छे मोर मोरना जेवो राइमिंग वर्ड कयो छे भाई बोलो कयो छे तो मोरना जेवो राइमिंग वर्ड छे फोर एफ ओ यू आर फोर मोर अने फोर तो सेम राइमिंग वर्ड्स लागे छे हाँ तो आ तमारे होमवर्क में करवानुं छे आ जे राइमिंग वर्ड्स छे ए लखवाना रहेशे होमवर्क में अने व्हाट्सएप में मने शेर करशो अने आ जे कविता छे એ પણ તમે શાંતિથી એકવાર વાંચો અને એને સમજવાની છે ઠીક છે અને આ પણ તમે હોમવર્કમાં લખીને આખી કવિતા મને મોકલજો ઓકે વોટ્સએપમાં ફોટો ખેંચી અને એને મને સેન્ડ કરશો ઠીક છે તો ચલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને આવતીકાલે એટલે બીજા વિડીયોમાં મળીશું ત્યારે આ ચિત્ર વિશેની ચર્ચા કરીશું ઠીક છે ત્યાર સુધી બાય ટાટા સી યુ